તો મુંબઈના ભિવંડીમાં એક 3 માળની બિલ્ડિંગ ધરાશયી થતા 20થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા છે, જે પૈકી એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય 7 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. મુંબઈના ભિવંડીમાં એક 3 માળની બિલ્ડિંગ ધરાશયી થતા 20થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હતા, જે પૈકી એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 7 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઘટના સામે આવ્યા બાદ રેસ્ક્યુ ટીમ અને બચાવ દળ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જેમણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી કાટમાળ નીચે દટાયેલા ઘાયલોને બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવેલી આ વિગત મુજબ આ બિલ્ડિંગ માત્ર 20 વર્ષ પહેલા બની હતી, તેમજ તેમાં 14 પરિવાર રહેતા હતા. આ દુર્ઘટનામાં 60 વર્ષીય બાબુલ ઘોષ નામના વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 7 વ્યક્તિઓ ઘાયલ છે, જે પૈકી 4ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જેમાં 56 વર્ષીય વાણી બાબુલ, 51 વર્ષીય નીના પાઠેર, 22 વર્ષીય યાસ્મીન પઠારે અને એક 3 વર્ષીય બાળકનો સમાવેશ થાય છે. ઘાયલોને જુપિટર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નીના પઠારેને પગના ભાગે ઈજા પહોંચી છે, જ્યારે યાસ્મીનના માથાના ભાગે ઈજા છે. માનવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડિંગ ખૂબ જ સાંકડી જગ્યામાં ઊભી કરવામાં આવી હતી, જેના કારણે બચાવ અને રાહત કામગીરીમાં પણ અડચણ ઊભી થઈ રહી છે. રેસ્ક્યુ ઓપરેશન માટે NDRFની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે. મહત્વનું છે કે ગત 31 ઓગસ્ટે ભિંડી બજારમાં એક બિલ્ડિંગ ધરાશય થઈ ગઈ હતી, તેમાં 34 લોકોના મોત થયા હતા. આ પહેલા 25 જુલાઈએ પણ મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક બિલ્ડિંગ ધરાશય થઈ હતી, જેમાં 17 લોકોના મોત થયા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.